વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 માં સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ નામનો 9મો પાઠ જોતા છે અને ખાલી જગ્યાનો એક વિડિયો પૂરો કર્યો બાકીની ખાલી જગ્યા 8 આમાં સ્ટાર્ટ થશે સમજો ટોટલ 15 આપણે કરીશું ચાલો હું સ્ટાર્ટ કરું નંબર 1 પહેલી ખાલી જગ્યા એટલે આપણે 1 થી 8 આવી કે છે 9મી તો જે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે વિદ્યાર્થી મિત્રો સમજો આકૃતિની પણ જલ્પ બતાવો તમને સમજાવવા માટે ABCD લંબચોરસ છે હવે વાત ક્ષેત્રફળની આપણે ભણી ગયા તમને સૂત્ર આપેલું છે લંબચોરસનું ક્ષેત્રફળ તેની ક્રમિક બાજુના ગુણાકાર જેટલું એટલે સીધું એરિયા ઓફ ABCD બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે AB ગુણ્યા BC આ AB બાજુ તેની ક્રમિક BC આવશે ચલો એરિયા ઓફ ABCD 150 AB 10 તો BC મારે શોધવાનું એટલે 150 / 10 બરાબર BC એટલે કે BC બરાબર 15 સેન્ટીમીટર લંબચોરસનું ક્ષેત્રફળ તેની ક્રમિક બાજુના ગુણાકાર જેટલો ચલો હવે ચોરસ છે ચલો ચોરસનું ક્ષેત્રફળ એટલે એ પણ બાજુનો વર્ગ હું સીધો આકૃતિ વગર બતાવીશ એરિયા ઓફ ABCD બરાબર AB નો વર્ગ એટલે AB ગુણ્યા AB લંબચોરસમાં બે ક્રમિક બાજુ પણ ચોરસમાં બે ક્રમિક બાજુ સેમ હોય એટલે AB ગુણ્યા AB ચાલો એરિયા ઓફ ABCD 36 બરાબર ચાલો AB નો વર્ગ એટલે કે માટે 6 નો વર્ગ બરાબર AB નો વર્ગ કેન્સલ એટલે AB બરાબર 6 સેન્ટીમીટર આ ચોરસનું ક્ષેત્રફળ ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મને આપ્યો આ સવાચળ ABCD આ ABCD હવે મારે જોઈએ આ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય આવ્યો સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ એક વિકર્ણ દ્વારા બનતા ત્રિકોણો એકરૂપ આવે એટલે મને સવાચળનું આપે અને ત્રિકોણ લાવવું હોય તો અડધું થવાનું અને ત્રિકોણનું આપે તો બમણું થાય એટલે સીધું એરિયા ઓફ ABCD is equal to 1/2 area of ABC. ચાલો ABCD 48 1/2 ગુણ્યા ABC એટલે 48 ગુણ્યા સોરી આ બમણું થશે 1/2 ની પણ બમણું થાય ત્રિકોણનું એટલે અહીંયા 2 આવશે એટલે ગુણ્યા અહીંયા 2 આવશે છેદમાં જશે બરાબર ABC એટલે 24 આવશે એટલે બરાબર 24 સેન્ટીમીટર સ્ક્વેર એટલે ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા ત્રિકોણનો એ અડધો આવે ચાલો ત્રિકોણ PQR માં ખૂણો Q90 ચાલો Q90 એટલે આ Q ચાલો P અને R હવે MQ PQ 5 PR 13 તો મારે જોઈએ ક્ષેત્રફળ ચાલો પહેલા તો પાયથાગોરસ દ્વારા એનો પાયો લાવો તો પાયો 12 આવશે અને ખાલી જગ્યા 1 માર્ક છે તમારી ત્રિપુટી મોડે હોય છે 5 × 12 × 13 ચાલો સીધું એરિયા ઓફ PQR બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ 1/2 પાયો 12 આ 12 અને વેગ 5 એટલે 6 × 12 6×5=30 બોલો સેન્ટીમીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એ કાટખૂણો બનાવતી બાજુના ગુણાકારથી અડધું ચાલો ત્રિકોણ ABC ખાસ સમજો આ ત્રિકોણ ABC આ ABC ચાલો ABBCAC ના મધ્યબિંદુ PQR આ P ચાલો આ Q અને આ મધ્યબિંદુ હું જોડી કાઢો તો આ ત્રિકોણ PQR બન્યો તમે જોઈ લેજો આ એક ત્રિકોણના 4 ભાગ બન્યા એટલે એક વસ્તુ બરાબર યાદ રાખજો જો પરિમિતિ કે તો અડધી આવે પણ ક્ષેત્રફળ કે તો એ ચોથા ભાગનું કેમ તો કે 1 2 3 ને 4 ત્રિકોણ બન્યા એટલે એમ કહેવાય એરિયા ઓફ ચાલો એરિયા ઓફ PQR એટલે કે મધ્યબિંદુ જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું આવવાનું ખબર ચોથા ભાગ એટલે કે 1/4 ગુણ્યા એરિયા ઓફ ABC બરાબર 1/4 ABC નું 32 ચાલો બોલો બરાબર એટલે 8 × 32 બરાબર 8 સેન્ટીમીટર સ્ક્વેર ફરીથી વાત ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુ જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગનું હોય અને આનું આપેલું હોય તો પેલાનું 4 ગણું થાય ચાલો હવે એક કામ કરીશ ત્રિકોણ ABC ની બાજુઓ સેમ દાખલો આ ABC ચાલો આ A
बी सी मध्य बिंदु चल पी अनु क्यू अने आर अबे इन क्यू एरिया ऑफ एबीसी बनाई पो अने मारे जो ये एरिया ऑफ पीबीसी आर चलो पीबीसी आर એટલે આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ અને એનો મારે જોઈએ વિદ્યાર્થી મિત્રો જરા સમજો આ ચતુષ્કોણ સમલંબ હવે કામ કરો આ ચતુષ્કોણમાં કેટલા ત્રિકોણ આવે તે ખાસ જોજો તો આ ત્રિકોણ બનાવો તો તમે જોઈ લો આમાં 1 2 ને 3 આવ્યા એટલે એમ કહેવાય કે આ જે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ પેલા નાના ત્રિકોણ કરતા 3 ગણો હવે એબીસી મને આપ્યો એટલે હું એ કામ કરું પેલા નાના લાવું ત્રી એરિયા ઓફ પી ક્યુ આર એટલે કે મધ્ય બિંદુ જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/4 એરિયા ઓફ એબીસી ચોથા ભાગનો એટલે 1/4 ચાલો એબીસી બરાબર 40 એટલે કે 10 બરાબર 10 સેન્ટીમીટર સ્ક્વેર એનો અર્થ થયો કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 આવ્યું આમાં કેટલા કવર થયા 3 એટલે સીધું એરિયા ઓફ પીબીસીઆર એટલે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા એરિયા ઓફ પીક્યુઆર બરાબર 3 ગુણ્યા 10 બરાબર 30 બરાબર 30 સેન્ટીમીટર સ્ક્વેર હવે મને કે સબ આ છે ચાલો પીબીક્યુઆર તો બે ત્રિકોણ આવે પણ સમલંબ કે તો 3 આવે એવો દાખલો જલ્દી ખાલી લેજા ત્રિકોણ એબીસી ની બાજુઓ ચાલો ત્રિકોણ એબીસી આ એ બી સી ની બાજુઓ ના મધ્ય બિંદુ પી ક્યુ અને આર છે ચાલો હવે પીબીક્યુઆર આ પીબીક્યુઆર તમે જોઈ લેજો આ પીબીક્યુઆર એટલે મને આ આપ્યો આ ગયા હવે આ આપ્યો એ સમબાજુ થવાનો ચાલો મને કહેવામાં કેટલા ત્રિકોણ આવવાના ખબર બે આવવાના આ ત્રીજો ને ચોથો એક ત્રિકોણના ચાર ભાગ પડ્યા હું જોડી કરું તો આઈડિયા આવી જાય રાઈટ એટલે હવે મારે જો એબીસી નો પણ એબીસી કરતા મને પીક્યુઆર નો મળશે એટલે સીધું એરિયા ઓફ પીબીક્યુઆર બરાબર 2 ગુણ્યા એરિયા ઓફ પીક્યુઆર એટલે આ જે નાનો ત્રિકોણ એના કરતાનું બમણું થાય હવે પીબીક્યુઆર નું 36 બરાબર 2 ગુણ્યા એરિયા ઓફ PQR ચાલો હવે આને કરતા એટલે 2 છેદમાં એટલે 36/2 બરાબર એરિયા ઓફ PQR એટલે કે 18 બરાબર 18 સેન્ટીમીટર સ્ક્વેર એટલે જે નાનો ત્રિકોણ એનો 18 હવે મારે આખા ત્રિકોણનું જોઈએ એટલે એમ કહેવાય એરિયા ઓફ ABC બરાબર 4 ગુણ્યા એરિયા ઓફ PQR 4 ગણો બરાબર 4 એટલે 18 18 ચોકો 72 સેન્ટીમીટર સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો કાળજી રાખજો જો પરિમિતિ કે તો અડધી આવે પણ ક્ષેત્રફળ એ ચોથા ભાગનું એટલે મધ્ય બિંદુ જોડવાથી બનતો ત્રિકોણ એનું ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણ કરતા ચોથા ભાગ આ રીતે ગણતરી થઈ શકે